नमस्कार दोस्तों, आज नो विषय विदाय प्रसंग में आभार विधि केवी रीते करवी। एक प्रश्न एनो जवाब साथे साथे आपना सौनी मूंझवण नो पण उकेल एटले आज नो आ वीडियो। दोस्तों विदाय प्रसंग होय ने ज्यारे कोई नो पण त्यारे ए बे लेवले एरेंज थाय छे। एक तो जे ते व्यक्ति ज्यां नौकरी करे छे ए फील्ड में ए फील्ड ना सहकर्मीओ अथवा तो ए जे ते स्थळ होय छे ए ऑर्गेनाइजेशन करतु होय छे। बीजो एक कार्यक्रम के जयरे ए व्यक्ति विदाई लईने घरे आवे छे अने जयरे विदाई नो प्रसंग एरेंज थतो होय छे एने आपणे रिटायरमेंट सेरेमनी कहीए छीए, फेरवेल सेरेमनी पण कहीए छीए। ए कार्यक्रम बन्ने प्रकारना होय छे। आपणे केवा कार्यक्रममां गया छीए ए मुजब आपणे आभार विधि करवानो आवे तो करवी पड़े। हवे तमे जे ते जग्याए जे ते फील्डमां जे व्यक्ति ज्यां नौकरी करे छे त्यां जो एमनो प्रसंग गोठवामां आव्यो होय तो त्यां आपणे एमना सहकर्मीओनो आभार खास छेल्ले मानवानो छे, अथवा जेमणे ऑर्गेनाइजेशन कर्युं छे, ऑर्गेनाइज कर्युं छे समग्र कार्यक्रम एनो आभार आपणे खास मानवो पड़े। अथवा तमे ज्यारे एमना घरे के कोई गार्डनमां के कोई होटलमां घरे गया पछी एमना परिवारजनो तरफथी विदायनो प्रसंग अथवा तो रिटायरमेंट सेरेमनी फेरवेल सेरेमनी नुं आयोजन करवामां आव्युं होय तो त्यां परिवारने आपणे आभार विधिमां वधारे महत्व आपवानुं होय छे। आ साथे साथे हुं दररोज कहती होउं छुं के फोटोग्राफर होय छे तो एनो पण आपणे आभार मानवो जोईए, चा नास्तानी व्यवस्था करी होय तो एनो पण आभार मानवो जोईए, जेने डेकोरेशन कर्युं होय एनो पण आभार मानवो जोईए। આમ સાઉન્ડ સિસ્ટમ હોય, હું તો એવું માનું છું કે જે હોટલમાં એરેન્જમેન્ટ થયું હોય આપણે ભલે પૈસા ખર્ચ્યા હોય છતાં પણ એ હોટલે આપણને જે સગવડો પૂરી પાડી છે અને આપણને જે સુંદર સ્થળ આપ્યું છે ને આ સુંદર કાર્યક્રમ કરવા માટે, તો એનો પણ આપણે આભાર વિધિ કરવી પડે। નાનામાં નાની વ્યક્તિનો આભાર દોસ્તો માનવો પડે। અને હું સાચું કહીશ તમને અને તમે આ કરી જોજો મિત્રો, કે જે ભોજન આપે છે અને જે રસોઈયા હોય છે ને એ પણ પૈસા લઈને આવે છે મિત્રો ત્યાં, પણ અને એ ભોજન આપણને ખવડાવે છે। આપણે ભોજન ખૂબ સરસ રીતે આરોગ્ય પણ છીએ અને જે વાસણ ધોતા હોય છે ને બેનો, જે પીરસતા હોય છે એમનો આભાર દોસ્તો માનજો એક દિવસ। તમારી આભાર વિધિ ખરેખર સાચા હૃદયથી ત્યાં ઉભરી આવશે। આજ સુધી બધા જ કાર્યક્રમોમાં કોઈએ દોસ્તો જે વાસણ ધોનાર છે ને એનો આભાર વ્યક્ત નહીં કર્યો હોય, જે પીરસે છે ને એનો આભાર વ્યક્ત નહીં કર્યો હોય, પણ આપણે જ્યારે આભાર વિધિ કરવા ઉભા થઈએ છીએ ત્યારે સંપૂર્ણપણે ધ્યાન રાખી નાનામાં નાની વ્યક્તિનો પણ આભાર માનવો અત્યંત મહત્વપૂર્ણ છે। આભાર એને જ કહી શકાય, મંચસ્થ મહાનુભાવો હોય જેમને આપણે આમંત્રણ આપ્યું હોય એ ઓન ધ ડાયસ ઉપર બિરાજમાન હોય અને આમંત્રિત મહેમાન છે જેઓ શ્રોતાઓમાં બેઠા હોય છે ઓફ ધ ડાયસ, એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। પણ સાથે સાથે તમામ આજુબાજુનું ચારે બાજુ આપણી નજર દોડાવી જોઈએ અને આભાર વિધિ કરવાનો અચાનક આવે છે ત્યારે ચારે બાજુ નજર ફેરવતા ફેરવતા આપણે આભાર વિધિ કરી લેવાની, એટલે એક એક વ્યક્તિ એમાં આવરી શકીએ છીએ। અથવા તો પહેલેથી આપણને કહેવામાં આવ્યું હોય કે તમારે આભાર વિધિ કરવાની છે તો શરૂઆતમાં જ પોઈન્ટ આપણે નોંધી લેવાના છે કે અહીંયા કોણ કોણ શું શું આપણને કેવી રીતે સગવડો પૂરું પાડી રહ્યું છે, કેવી રીતે આપણને સાચવી રહ્યું છે, કાર્યક્રમને કેવી રીતે ઉજાગર કરી રહ્યું છે, કાર્યક્રમમાં એ કેવી રીતે સહયોગી થઈ રહ્યું છે, કાર્યક્રમમાં એ આ કાર્યક્રમમાં આગળ વધારવા માટે અથવા તો બધા જ આયોજનમાં એ કેવી રીતે સહકાર આપી રહ્યું છે, આ ટોટલી વસ્તુઓનું ધ્યાન આપણે રાખવાનું છે। હા, ફક્ત એટલું નહીં હોવું જોઈએ દોસ્તો કે મંચ ઉપર બિરાજમાન છે મહેમાનશ્રીનો જ આભાર માનવો, હા એમનો માનવો જ પડે કારણ કે એ ના આવ્યા હોય તો કાર્યક્રમ કેવી રીતે થાય। પણ અહીંયા વાત એમ છે કે એમનો આભાર આપણે માનીએ છીએ સાથે સાથે ઉપરથી માંડી અને છેક પાયા સુધીની વાતો આપણે ધ્યાનમાં રાખવી પડે તો જ આપણે શ્રેષ્ઠ આભાર વ્યક્ત કર્યો છે એવું કહી શકાય। અને દોસ્તો આભાર કરતી વખતે આભાર વ્યક્ત કરતી વખતે એવું કશું જ એમો પ્રોટોકોલ નથી કે તમે આનું કરી શકો અને આનું ન કરી શકો, હા બધાનું કરી શકો એ ખૂબ મહત્વપૂર્ણ છે અને કોઈ રહી ન જાય ને એ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આભાર વિધિમાં ધારો કે કોઈ રહી ગયું તો પણ એક પ્રશ્ન આવે અને આપણા હૃદયને ન ગમે કે ક્યાંક મારી ઉણપ રહી છે। સાચા અર્થમાં કરેલી આભાર વિધિ હંમેશા દીપી ઉઠતી હોય છે અને આખો પ્રસંગ ગમે તેવો ગયો હોય, આખો પ્રસંગ કેવો રહ્યો એ વસ્તુ મહત્વની નથી, પણ આભાર વિધિ કરતી વખતે જો કદાચ તમે એવા શબ્દોનો ઉપયોગ કરશો
અથવા તો એ શૈલીમાં આભાર વિધિ વ્યક્ત કરશો તો આખા કાર્યક્રમને વધુ સુંદર અને વધુ પ્રકાશિત વધુ રોશનમય બનાવવા માટે તમારી મહત્વની ભૂમિકા બની રહેશે. એવું કહેવાય છે કે શું છે આભાર વિધિ જ કરવી છે ને, બે શબ્દો બોલવા છે, શું ઉભા થઈને બોલી લેશું, જે મહેમાનોનું લિસ્ટ છે એ મુજબ આપણે નામ વાંચી લેશું, મુખ્ય મહેમાનોમાં કોણ છે ને અતિથિ વિશેષમાં કોણ કોણ છે ને એ બધાનું નામ બોલી અને આપણે આભાર વિધિ કરી દેશું. એવું જ આપણા મનમાં થતું હોય છે, પણ ના મિત્રો, ફક્ત વાંચન કરવાથી આભાર વિધિ નથી થતી, અંતરના ખૂણેથી વ્યક્ત થતા શબ્દો દ્વારા બીજાના પ્રત્યે આપણી સહૃદયતા વર્ણવીએ છીએ ને એને આભાર વિધિ કહેવાય છે. એક કૃતજ્ઞતા વ્યક્ત કરવી પડે કાર્યક્રમમાં, જ્યારે કાર્યક્રમમાં બધા આવે છે ને ત્યારે એ બધાના ઉપસ્થિતિથી જ એ કાર્યક્રમ બનતો હોય છે. તમે એક વિચારો કે કોઈ એકાદ વ્યક્તિ ન હોય, ફોટોગ્રાફર જ નથી, તો આ કાર્યક્રમને ચિરંજીવી કોણ બનાવશે? ત્યારે આભાર વિધિ કરો છો ને ત્યારે તમે બોલી શકો છો કે સમગ્ર કાર્યક્રમને ચિરંજીવી બનાવવા માટે સતત ઉભા પગે રહેલ ફોટોગ્રાફર શ્રી સો એન્ડ સોનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપણે શરૂઆતથી માંડીને અત્યાર સુધી જે ગાજી રહ્યું છે અને અત્યારે હું જે આભાર વ્યક્ત કરું છું એ બોલવા માટે મને વધારે સાઉન્ડ સિસ્ટમ ખૂબ સુંદર રીતે અર્પણ કરી રહ્યા છે એવા સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈ સો એન્ડ સોનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જ્યારે મધ્ય કાર્યક્રમમાં આપણને સરસ મજાની ગરમ ગરમ ચા આપેલી એ ભાઈશ્રીનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને સુંદર મજાના નાસ્તા માટે પણ આપણે એમને ખૂબ ખૂબ નવાજીએ છીએ. અને ભોજનની વાત આવે ત્યારે ભોજનમાં એકદમ સરસ મજાની મીઠાશ સાથે એક ભાવ સાથે આપણને સૌ રસોઈયાઓ પીરસી રહ્યા છે એ બધાનો ખરેખર હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને જેવું આપણે તો જમી લઈએ છીએ મિત્રો, ડીશ આપણે મૂકી દઈએ છીએ, એ પણ નથી જોતા કે એમાં અનાજ આપણે મૂકવું જોઈએ કે નહીં, અને છતાંય એ એઠવાડ દૂર કરીને ડીશોને સાફ કરનાર જે બહેનો છે, જે સફાઈ કામદાર છે, એનો પણ આભાર વ્યક્ત કરો. દોસ્તો, તમને એમ થાય કે વિદાય કાર્યક્રમ તો અહીંયા પતી ગયો ને હવે જમવાનું તો હજુ બાકી છે, તો પછી રસોઈયાઓનો અને પીરસવા વાળાનો અને ભોજન વાળાઓનો કેવી રીતે આભાર વ્યક્ત કરો? તો પહેલેથી આપણે કરી શકીએ છીએ તે આપણે બોલી લેવાનું છે કે આજે આપણને જેમના તરફથી ભોજન મળવાનું છે અથવા તો જેમનું કેટરસ છે એ ભાઈશ્રી, સાથે જ એ કેટરસમાં જે જે બહેનો છે, જે જે ભાઈઓ છે, આપણને ખાવાનું પીરસવાના છે, જેમણે રસોઈ બનાવી છે અને છેલ્લે જે વાસણ પણ સફાઈ કરશે, એવા તમામનું હું ખરેખર અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ જગત ઈશ્વરે ખૂબ સુંદર બનાવ્યું છે, પણ એકબીજાના સહકાર દ્વારા જ આ વિશ્વને આપણે વધુ સુંદર બનાવી શકતા હોઈએ છીએ, અને એટલે જ આભાર વિધિ હોય છે. નાનું કામ કોઈ હોતું નથી, મોટું કામ પણ કોઈ હોતું નથી. મંચ ઉપર બિરાજમાન છે તો એ એમની જે આવડત છે, જે કૌશલ્ય છે, એમની જે પોસ્ટ છે એના થકી એ બિરાજમાન છે, અને જે નીચે બેઠા છે એ પણ એક ભાવ અને હેતથી ત્યાં પધાર્યા હોય છે. એમનું પણ એક સક પણ હોય છે, જે તેની વિદાય હોય છે એની સાથેનું, તો એ રીતે એ પણ બેઠા હોય છે. આ રીતે આપણે સમગ્ર કાર્યક્રમનું જ્યારે એન્કરિંગ ચાલુ હોય અને આભાર વિધિ આપણને સોંપવામાં આવે ત્યારે આપણે આ રીતે આભાર વિધિ કરી શકીએ છીએ. હવે મેં સૌથી પહેલા કીધું કે બે પ્રકારનું આયોજન આપણે અહીંયા જોયું. હવે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે પરિવારજનો અને જે તે વ્યક્તિ જ્યાં નોકરી કરે છે એ બંને જણ જોડાય અને એ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે, ત્યારે એ બંનેને આપણે સાથે લઈ લેવાના હોય છે કે સમગ્ર સહકર્મચારી મિત્રો અને જે તે ભાઈ હોય કે બહેન હોય, એમનો વિદાય સમારંભ હોય સો એન્ડ સો, તો એમના પરિવારજનો, આ બંને વચ્ચેના સુમેળતાથી અને સહકારથી આજનો આ વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને એમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા. એમાં મંચસ મહાનુભાવો, નીચે બેઠેલા આમંત્રિત મહેમાનશ્રીઓ, ગ્રામજનો, સ્નેહીજનો, મિત્રો, અંતરને સ્પર્શ કરનારા તમામ, ત્યાં બાળકો હોય તો બાળકોનો પણ આભાર વ્યક્ત કરો, કોઈ એવી કૃતિ ત્યાં રજૂ થઈ હોય તો એમનો પણ આભાર વ્યક્ત કરો, અથવા તો કોઈએ શ્રેષ્ઠ રીતે સન્માન કર્યું છે બધાનો તો એમનો પણ આભાર માનો, શ્રેષ્ઠ રીતે કોઈએ શાબ્દિક સ્વાગત કર્યું છે તો ત્યાં પણ એક વસ્તુ ત્યાં ઉજાગર કરી શકાય. અને શોર્ટ આપણી આભાર વિધિ હોવી જોઈએ મિત્રો, આભાર વિધિ બહુ લાંબી ન હોવી જોઈએ, કારણ કે છેલ્લે છેલ્લે બધા કંટાળ્યા હોય છે અને પછી એમને જવાનું થાય છે, પછી કોઈ બેસતું નથી. પણ એક એન્કર જો શ્રેષ્ઠ હશે ને તો આભાર વિધિ સુધી બધા બેઠેલા હશે. પણ છતાંય આભાર વિધિ કરવાનું આવે ત્યારે મારી એક તમને વિનંતી છે કે ખૂબ શોર્ટમાં કરજો, શોર્ટ કરજો પણ ખૂબ ઇફેક્ટિવ કરજો.
નાની કરજો પણ અસરકારક કરજો. સામેની વ્યક્તિના હૃદયમાં આભાર વિધિ કરનારનો એક એક શબ્દ ઉતરવો જોઈએ અને એક એક વ્યક્તિના કામની કદર આભાર વિધિમાં થવી જોઈએ, તો જ આભાર વિધિ સર્વશ્રેષ્ઠ બની શકે છે. દોસ્તો, આ રીતે આભાર વિધિ કરશો, મને વિશ્વાસ છે આપની આભાર વિધિ ચાર ચાંદ લગાવશે. અને આપને જો મારો વિડીયો પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, એકવાર કરેલી હોય તો બીજી વાર કરવાની જરૂર નથી, લાઈક ચોક્કસ કરશો અને ગમે તો શેર પણ કરશો, અને કોઈ વસ્તુની જરૂર તમને લાગે તો કોમેન્ટ પણ ચૂક લખશો. ધન્યવાદ. આજ રીતે આપણે મળતા રહીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ.